एक वक्त दृष्टि प्राप्त था जीवन मोक्ष निश्चित थे अध्यात्मसार ની અંદર ઉપાધ્યાયજી આ એક જ વાત કર્યા કરે છે તમે જો તો શરૂઆતથી જ આત્મદ્રષ્ટિની કેળવણી શરૂઆતના પ્રકરણમાં વૈરાગ્યની મુખ્યતા કરી દરેક જગ્યાએ તમને જ્યાં જોશો ત્યાં એક જ વાત આવશે આપણી દ્રષ્ટિની અંદર જે વૈરાગ્ય કહીએ છીએ આપણે એટલે આપણે તો એમ સમજીએ કે સંસાર છોડી અને સાધુ થાવ એ વૈરાગ્ય ઓળતો થાય એવું નથી સંસાર છોડવાનો નથી સંસાર છોડવાનો નથી સંસાર છૂટી જવું
સાહેબ એ કહેતા હોય દીક્ષા તો પછી થાય છે, દીક્ષા લેવી ત્યારે કે સંસાર છૂટતો નથી, સંસાર પહેલા છૂટ્યો હોય તો દીક્ષા, નહીં તો દીક્ષા નથી. તો આ અધિકારની અંદર મુખ્યત્વે આત્મજ્ઞાનની પ્રાપ્તિ અને એને માટે જે નડતા જે કંઈ વિઘ્નો છે એની બધી વાત કરી છે. આપણે ક્યાં સુધી આવ્યા, કઈ વાત હતી? આપણને એમ થાય કે આટલો બધો તત્વ વિષયક આપણને સાંભળવાનું થાય છે, વાંચવાનું થાય છે, કંઈક અંશે પરિશીલન થાય છે, આ બધું થાય છે તો પછી તત્વનો બોધ કેમ નથી થતો? પ્રશ્ન તે છે. નવમી ગાથાની અંદર તો એ જ છે, આશ્રયને જે ભાવો થાય છે એટલે પૂર્ગલમાં થતા ફેરફારો એમાં તમે માત્ર નિમિત્ત છો, એ સ્વીકાર કરવાના બદલે એ ફેરફાર મેં કર્યું એમ થાય છે. તેમ છતાં આટલા બધા સ્વાધ્યાયો સાંભળ્યા હોય, વ્યાખ્યાનો સાંભળ્યા હોય, વાચનાઓ સાંભળી હોય, છતાં હા કેમ ઉઠ્યું છે કે કોઈ પણ અન્ય દ્રવ્યની અંદર થતા ફેરફારમાં હું માત્ર નિમિત્ત છું? કર્તૃત્વપણાનો જે ભાવ આવે છે એ તો વિચારે એ સ્વીકાર કેમ નથી? એમ કોઈ શાંતિથી બેસીને વિચારે આ શાંતિ જ કેમ જીવનમાં? કામ કેટલા બધા છે ને, મને તો સવારથી શાંતિ ટાઈમ નથી મળતો. ઘણી વાર એમ થાય છે કે મારી વાત કરું તો આર્ત ધ્યાનના વિષયોમાં ઘણું એડિક્શન છે, એ બધા ગમે છે એટલે એ જ બધા ઉદયમાં આવે છે એના કારણો, અને એને લીધે જાગૃતિ હોય તો પણ એનો નિષેધ કરીને રચ્યા પચ્યા રહીએ છીએ. અર્થ ધ્યાનના વિષયો નથી, અર્થ ધ્યાનના વિષયો આપણે બનાવીએ છીએ. કોઈ પણ પૂટકળની અંદર થતા ફેરફારને આપણે અર્થ ધ્યાનના વિષય બનાવીએ છીએ. બરાબર, એડિક્શનને લીધે, અજ્ઞાનને લીધે, યસ, મોહને લીધે, યસ, અને રાગ દિવસના પરિણામ પામતા નથી.
એમાં આર્ત અને રૌદ્ર બંને આવી જાય છે અને ધર્મ ધ્યાન ભૂલી જઈએ. ધર્મ ધ્યાન તો હવે સમજી આવે કેવું થશે, તો પોતે જાણે છે જીવ કે પોતાનું ધર્મ ધ્યાન કેવું છે. અને બાકી પાંચમું તો કઈ છે નહી, પાંચમું તો કઈ છે નહી, એટલે આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાન બાકી કોઈ બાકી રહેતું જ નથી. પછી આત્માનું ધ્યાન નથી કરતા ને જીવ, આત્માનું ધ્યાન ક્યાં કરે છે? પણ ખબર નથી કે આત્મા શું છે વસ્તુ. એટલે આપણે વર્કશોપ રાખી જાય રવિવારે, આપણે આવતા રવિવારે ખબર પડશે, વર્કશોપ રાખી છે. અઘરી વર્ષો છો આ, તમે જયારે આગોતરા તમને કહી દઉં, હા બરોબર તૈયાર થયા નહીં આવ્યો ને તો તમારા ભૂખાવ નીકળી જવાનો. એટલે હજી હું તમને કહું છું બધા હા હા કરીને મોકલ્યું છે, અમે આવશું આવશું કરીને. તમારા શબ્દો યાદ આવે છે, 100% ગરજ હોય તો જ આવજો. સાચે તમે કહું છું, ઇટ્સ ગોઈંગ ટુ બી વેરી ડિફિકલ્ટ. ભ્રમ કેટલો મોટો છે. ત્યારે તો મેં અડાવડો જોડા આપી દીધો અને એમનો પ્રશ્ન ટાળ્યો. પણ હું એમ કહું કે જો તમે પુસ્તક કે કંઈ બી વાંચીને લાવશો તો તમને પલ્લે પડવાનું જ નથી કાંઈ. તમે ખાલી થઈને આવશો તો જ તમારે પલ્લે પડશે. બુદ્ધિ ઘરે મૂકીને આવવાનું, બુદ્ધિ ઘરે મૂકીને આવવાનું, બુદ્ધિ અને તમારું અહમ એ બંને વસ્તુને ઘરે મૂકીને આવજો. અને ના ઘરે મૂકી શકો અને ઘરે કોઈ ના હોય રાખવા વાળું તો મને આવી જાય, કેમ કે એ બે હશે અને હું થોડું વાંચીને આવું તો તમે બોલો એ મને ખબર પડે, તમે જે તમે જે કહો એ મને સમજાય, હે ને. શક્ય નથી. આ પુસ્તક આ જ્ઞાન આ તકલીફ છે. પુસ્તક જ્ઞાન ક્યારે પુસ્તકીય જ્ઞાન તમારા તમારી બુદ્ધિની અંદર ભ્રમ પેદા કરે છે. એક તો બુદ્ધિ એવડી જાતી હોય અનાદિથી, અને હવે આ પુસ્તકીય જ્ઞાનથી એ બુદ્ધિ અવળી તો જાય છે, ભ્રામિક બનીને જાય છે. પછી ભ્રમ જે દિવસે એમ લાગે કે આ પુસ્તકમાં વાંચ્યું અને મને સમજાયું તો મને આવડી ગયું એમ માને છે. તો ગુજરાતી ભાષામાં તમને કંઈ સમજાવે તો તમે સમજાય, સંસ્કૃત તમને આવડે તો સંસ્કૃતમાં સમજાય, પ્રાકૃત આવડે તો પ્રાકૃતમાં સમજાય, હિન્દી આવડે તો હિન્દી સમજાય, ગુજરાતી આવડે તો ગુજરાતીમાં સમજાય. તેથી શું બધાનો સરવાળો કરી અને જ્ઞાની કહે છે એ પોપટિયું જ્ઞાન છે. એમ ગુરુની વાત આવે, પોતે શિષ્ય બનવા માટે આવે છે, એ બહુ વિદ્વાન છે પોતે, ગુરુને ખબર છે
નિર્દોષતાનો ભયંકર અનુભવ છે. આવે છે ગુરુ પાસે મને જ્ઞાન આપ્યું, એટલે જેન વ્યવસ્થા હોય ને એમાં ગુરુની ચેમ્બરમાં બેઠો છે, સામે ગુરુ બેઠા છે અને ત્યાં હંમેશા એ લોકો ત્યાં ચા બનતી જ હોય, એટલે કેટલીમાં ચા છે, ગુરુ કપ અને અડકાવી મૂકી છે અને પછી ગુરુ પીરસે છે ચા સામે બેઠો છે અને એની સાથે વાતો કર્યા કરે છે અને ચા રેડ્યા કરે છે કપમાં, તો કપમાંથી રાહ ચા ઉભરાય અને રકાબીમાં ઢળી, રકાબીમાંથી પણ હજી ચાલી રહી છે અને ટેબલ મેચ પડી ટેબલ એના ઉપર ગઈ, એને જે હવા પર થયું હશે એના પર ઢોળવા મળે. ઓલાની દ્રષ્ટિ ત્યાં જ શિષ્ય ભરવા આવે છે અને એમ તકે ગુરુ શું કરે છે, ગુરુને કંઈ ઠેકાણું લાગ્યું, ચા ઢળી જાય છે, ટેબલ ખોરાક માં ઉપર ચા પર જઈ રહી છે અને ગુરુ કંઈ ધ્યાન આપતો નથી, એટલે કે ગુરુદેવ આપ શું કરી રહ્યા છો, ચા ઢળીને એમ કે ટેબલ પર ઢળી રહી છે, ટેબલ ક્લોક પર બગડી રહ્યું છે, એ તમે તને કહેવા માંગુ છું, તું ભરેલો કપ અને ભરેલી રકાબી લઈને આવ્યો છે અને હું તને જ્ઞાન આપું તો ક્યાં જવાનું છે, ઢોળાઈ જશે ને દશા આપણી આ છે. એમાં ખાસ કરીને જે સાહેબજી કહે છે ને જે ભાષામાં કે સ્વાધ્યાયનું પણ એક વર્તુળ બની જાય છે, વર્તુળ એટલે જેને કોઈ બિગિનિંગ નથી ને જેને કોઈ અંત નથી એ વર્તુળ. તો વળશે પ્રયાસ કરો, પ્રયાસ કરો, ઉમ્યાસ કરો, એ બહાર નીકળી ના શકો તમે, અને તમને એમ થાય તમે ગતિ કરો છો, તમને શું એમ થાય કેટલી બધી ગતિ કરીને કેટલું બધું અને ક્યાં હો તમે, ઠેર ના ઠેર આ દશા છે, આપણે બધાની આ દશા છે, જો આપણે ના સમજી ગયા દશા છે. તત્વને જાણનાર જ્ઞાની કર્મોથી બંધાતો નથી, તત્વને ઉપનિષદમાં નિચિકેતાની વાત આવે છે, ગુરુ પાસે જ્ઞાન ભણવા જાય છે તે જમાનામાં ગુરુકુળ જતા ને કોર્સ બધો પૂરો કર્યો પછી ઘરે જાય છે અને પિતા બી વિદ્વાનો છે, ઋષિઓ છે, પૂછે છે શું ભણે તું, કે છે આટલા આટલા શાસ્ત્રો ભણે, બધું વર્ણન કરે છે, હું તમને આ શીખવાડતી છે, તમે ગુરુએ તને એ શીખવાડ્યું કે તું કોણ છે, તમે મને બધું શીખવાડ્યું પણ યાદ શીખવાડ્યું જ નહીં કે હું કોણ છું, ત્યારે ગુરુ કહે છે તત્વમસી તે તું છે, કે જે આ પ્રશ્ન કરે છે તે જ્યાં અંદર તને જવાબ મળશે,
આપણે તો પ્રશ્ન જ નથી. પછી ગુરુ આપણે કહ્યું કે તે તું તે છું, તું તે છું કે જે પ્રશ્ન કરે છે. આગળ ઉપર તો એટલે સુધી કહે છે કે પુણ્ય પાપનો પણ તું કરતા નથી. વ્યવહાર અવસ્થાની અંદર પાપ ને પુણ્ય થાય છે, તું કરી જ ના શકે. પુણ્ય પાપ તો પર છે, પર તું કેવી રીતે કરી શકે? પણ મોહના કારણે અથવા તો અજ્ઞાનના કારણે પુણ્ય પાપ જે થાય છે એમાં નિમિત્ત છે. જ્ઞાન તથા દુર્થા કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા સમાય તેમ વિભાવ અનાદિનું જાગૃત જ્ઞાન થતા દૂર થાય. અનાદિકાળનો વિભાવ એટલે કે મૌનિય કર્મ નિત્યાત્મા અનાદિકાળથી છે, પણ એ દૂર કરવામાં કેટલી સમય લાગે? એક અંતર્મુક્ત જ્ઞાન તથા દૂર થાય. પુણ્ય કરો છો ત્યારે શું થાય છે? દ્રષ્ટિ કેમ હોય છે? બેલેન્સ સારું રહે નેક્સ્ટ ડે. હા, આવતા બહુ માટે બેલેન્સ સારું રહે. તમે શેના માટે કરો છો? તો પુણ્ય જ ના બંધાય ને. તો પુણ્ય બાંધવાનું ક્યાં છે? ના, એમ નથી બાંધવાનું નથી, પણ જે બેભાન અવસ્થામાં પુણ્ય ને પાપ થાય છે. હા, પુણ્ય થાય છે તે પણ બેભાન અવસ્થામાં થાય છે. હવે એ જો સમજાય ને તો આપણું સાચું તત્વ સમજાય. દ્રષ્ટિમાં જો પુણ્ય છે બરોબર ને, તો ઉપદેશ શું આપે છે અત્યારે બધા? આટલું કરો તો પુણ્ય, આટલું કરો તો પુણ્ય, આટલું કરો તો પુણ્ય, આ કરો તો પાપ, આ કરો તો પાપ. તો પુણ્ય પાપ નો તો ઉપદેશ આપે છે. એમાંથી તારવણી કરી અને આત્મ સ્વરૂપની જાગૃતિ માટે જો જીવ પુરુષાર્થ કરે તો હમણાં એને સમય પણ પ્રાપ્તિ થાય. તમારી દ્રષ્ટિ કેમ પુણ્ય ઉપર ને પાપ ઉપર છે? એને ખબર હતી હું પુણ્ય કરું છું? નથી ખબર. તો એટલે જ હું પૂછું છું કે બેભાન અવસ્થામાં પુણ્ય, એ બેભાન નતો, એને એ તરફની દ્રષ્ટિ જ નથી. તમને આ કરશો તો તમને પુણ્ય થશે
પુણ્ય કરીને પણ તમે સુખ સુવિધા જોઈએ છે ને, તો રાગ તો થયો ને તમારો. પુણ્ય આપણે કરીએ તો એમાં કરતા પૂર્ણ આવી જાય છે, એટલે પુણ્ય કરવાનું તો જે કઈ વસ્તુ કરવાની વાત આવે કે તમે ચૂક્યા ચૂક્યા, એટલે ત્યાં 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 પ્રોબ્લેમ એ સમજાવતી છે કે જ્યાં કરતા પૂર્ણ નથી ત્યાં તમે કરતા પૂર્ણ જો તમે સ્થાપિત કરો તો શું થાય. તમે પરમા કંઈ કરી ન શકો એ વસ્તુ દ્રઢ થવી જોઈએ અંદર, કે હું પરમા કંઈ કરી ન શકો, પછી એના પરિણામને તમે શું કામ વિચાર કરો. પરિણામનો વિચાર કરો તો એનો અર્થ શું થયો કે તમને એનું પરિણામ તમને અનુકૂળ આવે એટલે પુણ્ય મળે, એ દ્રષ્ટિ થઈ ગઈ. અનુકૂળતાનો રાગ તો છે ને, પ્રતિકૂળતાનો દ્વેષ તો છે ને, તો બંને વસ્તુમાં શું થયું, અનુકૂળતા જોઈએ છે પ્રતિકૂળતા નથી જોઈતી, તો માટે હું આ કરું તો મને આ ન મળતું પુણ્ય. સમજાય છે? આપણે ક્યારેય કોઈ વસ્તુ નિરપેક્ષ કરી છે કોઈ પણ અપેક્ષા વગર? જીવન આપણું આખું અપેક્ષા ઉપર નભી રહ્યું છે. તમે નાના હતા ત્યારે તમે કંઈક સારું કરો કંઈક તો માં તમને પ્રેમથી બોલાવે અને તમને આમ બહારથી ઉપાડી લે, ત્યાંથી શરૂ થઈ છે આ અપેક્ષા. હું બધાને વાલો થઉં એ અપેક્ષા છે, માટે હું સારું કરું, કોઈને અનુકૂળ બનું, કોઈના માટે કંઈક કરું, એ આખું અંદર જે આમ વણાયેલું છે ને એ સંસ્કાર છે આપણો, નાનપણથી સંસ્કાર છે, અનાદિકાળથી સંસ્કાર ચાલી આવ્યો છે. એટલે કોઈ વસ્તુ આપણી થતી નથી અપેક્ષા વગર, અને નિરપેક્ષ તો આપણે બની શકતા નથી. અને અહીંયા તો નિરપેક્ષ ના બનો જ્યાં સુધી ત્યાં સુધી ધર્મની શરૂઆત. કેમ કે તું અપેક્ષા આવે તો રાગદોષ આવી કે રાગદોષ હોય ત્યાં ધર્મ તો છે. તમે કહો થોડાક રાગદોષ હોય તો ચાલે, ચાલો અમે તો રાગદોષ રાગ કરશું અમે ભગવાન ઉપર ગુરુ ઉપર અને દ્વેષ કરશું અમારા દોષો તરફ. ખરું, હજી સુધી પણ જો એ દ્રષ્ટિ હોય આપણી કે ભગવાનને રાગ કરું કે એને વાલ કરું કે એને પ્રેમ કરું તો એ એક્સેપ્ટેબલ છે, ઓકે છે, બરોબર છે. મારા દોષો તરફ હું આવી રીતે દ્વેષ કરું તો પણ બરોબર છે. એનો અર્થ એમ કે રાગને તમે અને દ્વેષને તમે મુખ્ય કર્યો ને. સમજાય વાત? નહીં સમજાય? શું ના સમજાવું છું? તમે રાગ કરો તો તમે શું કર્યું? શું તમે શરૂઆતની ભૂમિકા લઈને બાળાવબોધ તરીકે તમને સમજાય કે ભાઈ તું રાગ કર્યા રહી શકતું નથી, અનાદિકાળથી રાગ કર્યો છે સંસાર ઉપર, તો હવે તું ભગવાન ઉપર રાગ કર. પણ જ્યાં સુધી ભગવાન ઉપર રાગ કર્યો ગૌતમ સ્વામી દાખલો મૂકે છે શાસ્ત્રકારો, એ કેવળ જ્ઞાન નથી. એવું બોલો, હવે આપણે એમ લાગે કે ભગવાન ઉપર રાગ હતો ને ગૌતમ સ્વામી,
અને આપણને બોધ આપવા માટે આ વાત કરે છે. શું લાગે તો એક એક ક્ષણની અંદર બદલાઈ ગયો ને, કેવું ના થઈ ગયું તો શું બધું રાખ્યું. તો હજી આપણી દ્રષ્ટિની અંદર જો આ ઇક્વેશન છે ને, તો એ ઇક્વેશનને આપણે તોડવું પડે. નહીં તો તમે નિરપેક્ષ ના થઈ શકો. કોઈ અપેક્ષા ના કરે. હું ભગવાનને કેમ પ્રેમ કરું, ભગવાનને કેમ ભક્તિ કરું, કેમ? તો કે ભગવાનની ભક્તિ કર્યા વગર હું રહી શકતો નથી. હવે એમાં કોઈ અપેક્ષા નહીં. ભગવાનની ભક્તિ કરો, તમને પુણ્ય પુણ્યબંધાર તમને સારું બધું મળે, આ અપેક્ષા થઈ ગઈ. મારા દીકરાઓને કે મારા પરિવારને કે સરખી રીતે રાખું તો મારે જરૂર હોય ત્યારે મને મદદમાં આવે, અપેક્ષા થઈ ગઈ. કોઈ આપણે ધર્મના અનુષ્ઠાનો કરીએ અને એમ માનીને કરીએ કે આ પરમાત્માની આજ્ઞા છે, આવશ્યક છે, ગુરુએ આજ્ઞા આપી છે, અને એમાં કોઈ અપેક્ષા ન હોય તો એ ખોટી માન્યતા છે? હોય જ છે એમાં અપેક્ષા? ના, એટલે આ જો દ્રઢપણે તમે સ્વીકાર્યું હા કે પરમાત્માની આજ્ઞા જે છે એના પાલના અર્થે અને એ મારા કલ્યાણ માટે પ્રભુએ મને આજ્ઞા કરી છે અને ગુરુએ મને આજ્ઞા આપી છે, બરાબર, મારી જે ધર્મ વિષયક કોઈ બી પ્રવૃત્તિ હોય, મન વચન અને કાયાની ત્રણેય યોગની, એ પરમાત્માની આજ્ઞાના પાલન અર્થે હોય. મારું આખું અસ્તિત્વ પરમાત્માની આજ્ઞાને આધારે જ હોય. હૃદય આપે છે. આઈ એમ નોટ ઓબ્લાઇઝિંગ એનીબડી. એવું દ્રઢપણે અંદર માનવું, દ્રઢપણે આચરવું અને દ્રઢપણે મન વચન અને કાયા એ ત્રણેયની પ્રવૃત્તિ આપણે એ દ્રષ્ટિથી થાય તો જ એ ધર્મ બને છે. નહીં તો માત્ર ધર્મની ક્રિયા ખરી પણ ધર્મ નથી. આ આજે આખી એ તત્વનું જ્યાં સુધી આપણને જ્યાં સુધી આપણને પૂરેપૂરું ખરેખરું જે જ્ઞાન નથી ને ત્યાં સુધી કામ જ રહેવાનું. માટે તત્વનું જ્ઞાન જરૂરી છે. હમણાં મેં ગઈકાલે કીધું ત્યારે કીધું જય ગોશ્વર મહારાજ સાહેબનું વચન હતું. છેલ્લે છેલ્લે એમણે કહ્યું કે ભાઈ તમે ત્રણ વસ્તુ પર ધ્યાન રાખો. ત્રણ વસ્તુ જરૂરી છે, જ્ઞાન, ક્રિયા અને ભક્તિ. એટલે જ્ઞાન અને ક્રિયા તો આપણને ખબર છે કે શાસ્ત્રમાં પણ કહેવું છે કે જ્ઞાન ક્રિયા ધ્યાન મોક્ષ. એકલા જ્ઞાનથી પણ નથી મોક્ષ, એકલા ક્રિયાથી પણ મોક્ષ નથી. અને એમણે કહી ભક્તિ એટલા માટે ઉમેરી કે કોનું ક્યાંથી મેળવવું, આ સાચું તત્વ ક્યાંથી મેળવવું? તો કે પ્રભુ પાસેથી. અને સબ પ્રભુને સમર્પણ થઈ જાય. મેં કર્યું એના થાય, ભગવાનની આજ્ઞા છે કે તું આ કર, માટે મારે કરવું છે. મને આનાથી પુણ્ય બંધાય કે હું આ ન કરું તો મને પાપ બંધાય કે હું દુઃખી થાઉં, અને પુણ્ય બંધાય તો હું સુખી થાઉં. અને બધા જે વિકલ્પો છે એ બધા જ ધર્મથી વિમુખ કરનારા છે. આપણને આપણે આવો ધર્મ ઘણો કર્યો એટલે જ પામ્યા આપણે.
સુખની ઈચ્છા સહિતનો જે ધર્મ કર્યો તો ધર્મ તો થયો, સુખની પ્રાપ્તિ પણ થઈ, પણ ત્યાં જ અટકી ગયા, ત્યાં આગળ ન વધી શક્યા. એ આપણને કહે છે દુષ્કૃત ગ્રહ અને સુકૃત અનુમોદના, એ આમાં કેવી રીતે બેસે? તમે પહેલું તો ચતુષ્ર ગમન, યસ, એ તો બેસિસ, બરાબર, એ બેસિસ. તમે એ તો થયું, તમે પરમાત્માને શરણે ગયા તો પરમાત્માએ જે કીધું છે એનો સ્વીકાર કર્યો. પરમાત્માએ કીધું કે જ્યાં જ્યાં તને દુષ્કૃત્યો લાગતા હોય તારા જીવનમાં, તો બસ રાખ, ગુરુ પાસે જાઓ, આત્મનિંદા અને રત્નાકર પછી આખી આખી આત્મનિંદા જ છે, બરોબર, આખી રત્નાકર પછી છે. એક નિમિત્ત એવું મળી ગયું, જાગી ગયા, એટલે ત્યાં જ્યાં જ્યાં તમને ગુણ દેખાય ત્યાંની અનુભવ ના કરવા. મેં તમને અબ્રાહમ લિંકન નો દ્રષ્ટાંત આપ્યો હતો, તમને યાદ હતો? એને કોઈ બહુ અગત્યની એપોઇન્ટમેન્ટ કરવાની હતી, કોઈ ડિપાર્ટમેન્ટ. એટલે એને એક વ્યક્તિને પસંદ કરી અને એને ક્વોલિફિકેશન કરી અને એને કીધું એના સેક્રેટરીને કે આને આપણે એપોઇન્ટમેન્ટ કરવી છે, ગોઠવી દીધું. સેક્રેટરી કહે છે શું કહો છો તમે, શું બોલો, આ મને તમારી કેટલી બધી નિંદા કરે છે, તમારી નિંદા કરવામાં આ માણસ ક્યારે પાછો નથી પડ્યો, અને એને તમે એને અપોઇન્ટ કરો છો ને? તો એ કહે કે જો એ મારા વિશે શું માને છે અને શું કહે છે એ અત્યારે અહીંયા જરૂરી નથી. અહીંયા તો એને ક્વોલિફિકેશન જોઈએ મને, કે આ જે જોબ માટે કે જે કામ માટે એની નિમણૂક કરવામાં આવે છે એ કામ એ બરોબર કરશે કે નહીં. પછી એ પૂછ્યું કે હું તને પૂછું છું કે આ જે કામ માટે એને આપણે નિમણૂક કરવાનો વિચાર કરીએ છીએ એ કામ એ બરોબર કરી શકે એમ છે? આનાથી બીજો બધો સારો માણસ નહીં મળે આ કામ માટે, તો પછી શું કરે? શું થયું? ગુણદ્રષ્ટિ. આપણે આમાંથી આમાં બેઠા છીએ, આપણે એમાંથી કોઈ એક વ્યક્તિ પણ આ કરી શકે? તમારી કોઈ નિંદા કરે છે, ભરપૂર નિંદા કરે છે, છાપામાં તમારા વિરુદ્ધ બોલ્યા કરે છે, લખ્યા કરે છે, અને તમને એમ લાગે છે કે એ માણસને તો હું મને મળું ન જોઉં, અને એના જે કામ માટે તમારે નિમણૂક કરો છો એ કામ માટે એ બરોબર લાયક છે, કરો તમે. હા, ના કરો ને? આ ગુણદ્રષ્ટિ છે. આ ગુણદ્રષ્ટિ છે. પન્યાસી મહારાજ નું તમે જીવન જોયું ને, અજાત શત્રુ કેવા હતા? ખબર છે અજાત શત્રુ કે જેને કોઈ શત્રુ નતો, ભગવાન ને તો ગોશાળા બી શત્રુ હતો, જમારી બી શત્રુ હતો,
પન્યાજી મારા તો કોઈ શત્રુ નહીં બોલો. ભૂતગલ પરદરે છે મારે શું એવું છે ને આપણે એને આશરીને જે ભાવો થાય તે પરાશ્રિત ભાવ કહેવાય. ધન પુત્ગલ રૂપ છે એ પરદ્રવ્ય છે. શું વાત કરે સાચી એ બીજાને દાનમાં આપ્યું હોય તો ધનને નિમિત્તે જીવમાં અહંકાર જન્મે છે. મેં આવી રીતે વ્યવહારમાં અનેક પ્રસંગે જીવ અજ્ઞાનને કારણે બીજાને લગતા વિચારો કરીને હું કરું છું, હું મેળવું છું, હું ભોગવું છું ઇત્યાદિ પ્રકારનું અભિમાન કરે છે. પરંતુ તે અભિમાન તેના અજ્ઞાનનું પરિણામ છે. તેથી તે કર્મ વડે બંધાય છે. જ્ઞાની મહાત્માઓ જાણતા હોય છે કે પરાશ્રિત ભાવ પોતાનામાં નથી, એથી તેઓને કર્તૃત્વનું અભિમાન થતું નથી. હું અને એને લગતા જે બીજા ચાર ભાવો છે, ચાર ભાવો હુંને લગતા ચાર ભાવ, હું કરું છું, હું ભોગવું છું, પછી હું જાણું છું અને મારું છે. પરંતુ તે અભિમાન તેના જ્ઞાન પ્રણામ, તેથી તે કર્મ બંધાય છે. જ્ઞાની મહાત્માઓ જાણતા હોય છે કે પરાશ્રિત ભાવ પોતાનામાં નથી, એથી તેઓને કર્તૃત્વનો અભિમાન થતો નથી. વસ્તુતઃ કર્તૃત્વનો વિચાર પણ તેઓને આવતો નથી, એટલે તેઓ એવા કર્મથી બંધાતા નથી. બરોબર. હવે 110મી ગાથામાં કહે છે કે જ્ઞાનીને હર પળ એની દ્રષ્ટિમાં હોય છે કે આ જે થાય છે હું નથી કરતો, એવું બેસી ગયું બરાબર. એનું તો હું જ મૂકી ગયો હોય છે, હું જ મૂકી ગયો હોય છે. ક્યાંથી આવે તો એટલે બાકી રહ્યું ખાલી બધું જોવાનું. તો હું મટી જાય તો બાકી શું રહે? દ્રષ્ટાભાવ. દ્રષ્ટાભાવ કેવળ દ્રષ્ટાભાવ. હવે બહુ મજા છે, હજી છે આપણે અનુભવ નથી કર્યો ને, એટલે આપણને લાગે તમે એક વખત દ્રષ્ટાભાવમાં આવી જાવ પછી એટલી મજા છે, તમને એટલી બધી શાંતિ લાગશે, એટલી બધી સમાધિ લાગશે. ખરેખર એ એક અનુભવ કરવા જેવો છે. એટલે એના પેટનું પાણી હેલે નહીં. આપણો પણ એ નીચે થઈ જઈએ છે, કઈ નહીં હોય તો મહાત્મા કઈ માન ના હોય. ચાર દિવસ પછી એને વિચાર કર્યો તેમ થઈ જાણો કે હું આટલું બધું વિવળ થતો હતો. કોઈ બે શબ્દ કહી દીધા તે ઘડી તમને માગે ને ક્યાં કહી જ કેમ શકે. પછી ચાર છ દિવસ પછી તમે વિચાર કરો તમને લાગે કે આમ તો બરોબર હતું, એવું તો કામ મેં કર્યું મારે કર્યું ને. એવું નહીં તમે પોતાને જાતે અપરાધીના પાંજરામાં ઉભો રાખી દો પછી જો
તમે થર્ડ પર્સન બની જાઓ ને, સમજ ને, તો કોઈ પ્રોબ્લેમ થાય નહીં. તમને કોઈ કહેતું જ નથી, કોઈ કંઈ કહે આપણને તો તમને કોણ કહે છે? તમે તો કોઈ જોઈ શકતું નથી, તો તમે કેવી રીતે કહે? સમજો બધા ધારો આપે છે, દર્શન આપ્યો પણ તમે યાદ નથી હોતું તમને. એ ઘણી બધી વસ્તુ યાદ રાખવાની જરૂર નથી. ઘણી બધી વસ્તુ ઉંમરને માટે બી હોય છે, ઉંમરને કારણે બી હોય. મને યાદ નથી રહેતું, પણ એના માટે એવું નથી કે તમારે નિર્મળ હોવું જરૂરી છે. કેવું નિર્મળ? નિર્મળ થઈ જાઓ તમે, વન્સ યુ ગેટ દ્રષ્ટા ભાવ તમે નિર્મળ થઈ જાઓ. તમને મન લાગી જ ન શકે, એ લાગી જ ના શકે ને, તમે એ ચોટી જ ના શકે ને, જળ કમળ અવધ થઈ જાવ તમે, ટોટલ નિર્મળ. બહુ જ મજા છે, બહુ જ મજા છે. કોઈ કંઈ કીધું, ટેક ઇટ ફર્સ્ટ ઓફ ઓલ ટુ ટેક ઇટ પોઝિટિવ, એને પોઝિટિવ સ્વરૂપ બનાવી દો એક વાર શરૂઆતમાં, અને પછી ધીમે ધીમે તમારો નિર્લેપ ભાવ, દ્રષ્ટા ભાવ ખીલવા માંડે. ફર્સ્ટ ઓફ ઓલ યુ ટુ ટેક ઇટ, આપણે કોઈ પણ વસ્તુ બને કે કરી થાય આપણને, એટલે ફર્સ્ટ રિએક્શન આપણું નેગેટિવિટી, ફર્સ્ટ રિએક્શન, પહેલું રિએક્શન આપણું નેગેટિવિટી. પણ હું છું નહીં, જે દેખાય છે હું નથી. વૈરાગ્ય વગર આ બધાનો કોઈ સંભવ જ નથી. આમ કરતો વૈરાગ આવે ને, આનાથી આવે, વૈરાગ આવે પછી આ દ્રઢ થતું છે, અરસ્પર છે. ઓકે, તમને વૈરાગ એટલે શું? બેઝિકલી પ્રાથમિક ધોરણે વિચારો તો વૈરાગ એટલે શું? ઉદાસીન ભાવ. ઉદાસીન ભાવ, બરોબર. ઉદાસીન ભાવ, ઉદાસીન ભાવ એટલે શું? કેવું? પરની અનાસક્તિ. હા, પરની અનાસક્તિ, બરોબર. એટલે અનાસક્તિ, અનાસ્થા. પણ એ તો શબ્દની અંદર આપણે વિચાર્યું. હવે એનું આપણે ધારો કે આપણે એને પોતાનામાં ઉતારવું છે ને, એ અક્કી જે ફિલોસોફી છે એને, અત્યારે ફિલોસોફી છે એ, પણ એને આપણે આપણે જીવનમાં ઉતારવી છે તો આપણે શું કરીએ? દ્રષ્ટા બનવું એટલે શું? તમે શું કરો છો કે જે બની રહ્યું છે એનાથી અળગા થઈ ગયા, થઈ ગયા, એટલે પરિણામ જે છે એ પ્રત્યે તમારી ઉદાસીનતા છે. તમે આ પરિણામ આવો કે આ પરિણામ આવે, તમને કઈ ફરક પડતો નથી. એ ન ફરક પડવો જે, તે જ તમારી ઉદાસીનતા, એ જ તમારો વૈરાગ્ય છે. જીવને વૈરાગ્ય અંદરથી ઉગ્યો હોય ને, જાગ્યો હોય ને, એને માટે જગત આખું સોનાનું થઈ જાય ને, તો પણ કઈ ફરક પડતો નથી. એવું જ્ઞાની કહે છે.
અમારે તો જગત સાવ જગત જગત સાવ સોનાનું થઈ જાય. મારા સ્વરૂપ વિશેની કોઈ શંકા નથી મને, તો આનાથી વધારે નિસંગતા ક્યાં છે? નિસંગતા પછી નિસંગતાથી નિર્ભયતા હોય અને નિર્ભયતાથી નિસંગતા હોય, ભય રહેતી ગયા. તમને કોઈ કાંઈ કરી જ ના શકે જ્યારે એ દશામાં તમે જ્યારે હો તો તમે કેવા નિર્ભય બની જાઓ. અને નિર્ભય બન્યા તો નિસંગ થઈ ગયા, અસંગ થઈ ગયા. પછી જે સંગ છે એ સંગ પ્રત્યેની દ્રષ્ટિ આપણી જે છે એ બદલાઈ જાય. મારું જે છે એને જગતની અંદર જે દેખાય છે બધા એ કઈ કરી ના શકે. હું જ્યાં સુધી એમને પરમિશન ના આપું, રજા ના આપું, ત્યાં સુધી કોઈ મારું બગાડી ના શકે, કોઈ મારું સુધારી ના શકે. હવે છે તમે નિર્લેપ બની જાઓ ત્યાં, ટોટલી નિર્લેપ. કોઈ શું કામ તમારું, કેમ તમારું કોઈ બગાડી શકે તમે આ દશામાં ઉતર? કારણ કે તમારું જે છે એ કોઈને દેખાવાનું નથી, એ કોઈ જોઈ શકવાનું નથી, કોઈ જાણી શકવાનું નથી, અને કોઈ એને કંઈ કરી શકવાનું નથી. તો હવે તમારા માટે કોઈનો અભિપ્રાય કે કોઈનું કંઈ કર્તૃત્વ કે કોઈ અસર જ ના કરે ત્યાં, એ સચે ઇલેટેડ સ્ટેટ ઓફ માઇન્ડ અને એ મસ્તી છે. સાહેબ શું કહેતી તમે કે તમને અમારી મસ્તી નથી ઈર્ષ્યા નથી આવતી? તો તે અભિમાન તેના અજ્ઞાનનું પરિણામ, તેથી કર્મોને બંધાય છે. જ્ઞાની મહાત્મા જાણતા હોય છે કે પરાશ્રિત ભાવ પોતાનામાં નથી, પરને આશ્રિત થતા જે જે કંઈ ભાવો છે એ મારામાં હોઈ જ ન શકે, આ નક્કી કરો. એથી તેઓને કર્તૃત્વનું અભિમાન થતું નથી, કેમ કે હું કંઈ કરી જ ના શકું ક્યાંય પણ. આપણે છે ને જીવનમાં કેટલા બધા પ્રસંગો બને છે કે જે આપણે જોઈ શકીએ છીએ કે આપણે કઈ કરી ન શકીએ, કઈ કરી શકતા નથી. અભિમાન કર્યું કે મેં આ કર્યું તે કર્યું, પણ વાસ્તવમાં કઈ રીતે કરી શકતા? એથી તેઓને કર્તૃત્વનું અભિમાન થતું નથી, વસ્તુતઃ કર્તૃત્વનો વિચાર પણ તેઓને આવતો નથી, એટલે તેઓ એવા કર્મથી બંધાતા નથી. 110મી ગાથા કહે છે, કર્તેવ મહાત્માનો પુણ્ય પાપ યોરપી કર્મનો રાગદ્વેષાશયાનામ તુ કર્તેષ્ટાનિષ્ઠ વસ્તુસુ. આ રીતે આત્મા પુણ્ય પાપ રૂપી કર્મનો પણ કરતા નથી. સમજમાં કહે? પરંતુ ઈષ્ટ અનિષ્ટ વસ્તુમાં રાગ અને દ્વેષ આશયનો કરતા બને છે. નિશ્ચયને આગળ વધીને કહે છે કે પુણ્ય પાપનો આત્મા કરતા નથી, પુણ્ય પાપનો પણ અર્થ કરતા નથી.
આ પ્રમાણે આત્મા પુણ્ય પાપ રૂપી કર્મ કરતા કે ભોગતા નથી, પરંતુ ઈષ્ટ અનિષ્ટ વસ્તુને વિશે રાગ અને દ્વેષના પરિણામનો કરતા બને છે. એક મિનિટ જરા પહેલાનું આગળનું દ્રષ્ટાભાવ સાથે તમે હજી પણ એટલા આનંદમાં રહી શકો? એ જ દ્રષ્ટાભાવ એ જ આનંદનો સ્ત્રોત છે. તમારે આનંદ જોઈતો હોય, ખરેખરો આનંદ જોઈતો હોય, તો તમારા દ્રષ્ટાભાવની અંદર જ તમને પ્રાપ્ત થશે. કે ભાઈ ત્યાં તમે જ છો અને તમે તો આનંદના ભંડાર છો. અવશ્ય થાય. ઉદાસીન ભાવ જે છે ને, એ ઉદાસીન ભાવ જ આનંદ નો કરતા બને છે. આપણો પોતાનો ઉદાસીન ભાવ અથવા તો મધ્યસ્થ ભાવ, રાગ દ્વેષ રહીત પણ એ આનંદનો કરતા છે. કેમ કે ત્યાં બીજું કઈ રહેતું નથી, કેવળ આનંદ, કેવળ આનંદ, કેવળ આનંદ. એક માત્ર આનંદ છે, ત્યાં નથી દુઃખ, નથી કોઈ સંતાપ, નથી કોઈ પીડા, ભૌતિક કે અધિભૌતિક કોઈ પણ પ્રકારની પીડા નથી ત્યાં. કેવો આનંદ છે! એટલે એનો જ સંસાર છોડી દીધો. સંસાર છૂટી ગયો, છોડી છૂટી છૂટી ગયો, છૂટી જાય. બરોબર, એટલી મજાની અવસ્થા છે. અને અભ્યાસ થી આ વધી શકે તો અભ્યાસ પછી ક્યારેક કોઈ ખોટું કઈ કરતું હોય જરાક ટપકાવવું બી પડે. હો, એટલે એમાં પછી તમે એમ નહીં માને કે મારે સાહેબ શિષ્યો ઉપર પ્રકોપ વરસાવે છે ત્યારે એનો દાખલો આવે છે ને કુંભાર નો, આ કુંભારથી થપલા મારે છે, બહારથી આકુરતા વ્યાકુરતા બધું દેખાય, પણ અંદર કઈ હલનચલન કઈ ના હોય, શાંત હોય અંદર. સમજે? દ્રષ્ટાભાવ ક્યારે અપ્લાય કરવાનો? 24 કલાક. અત્યારે જાણે અમે સ્વાધ્યાયમાં બેઠા છે તો એ કેવી રીતે અપ્લાય કરવાનો? તમે સાંભળો, સાંભળતા રહો. એ તો સહજ છે ને તમારા માટે, મારા માટે શું, બધા માટે. ક્યારે એપ્લાય કરવાનો દ્રષ્ટાભાવ? એકચ્યુઅલી દ્રષ્ટાભાવ તમારે એપ્લાય નથી કરવાનો, દ્રષ્ટાભાવમાં તમારે રહેવાનું છે. ઇટ ઇઝ નોટ સમથિંગ દેટ યુ એક્વાયર ઓર યુ એપ્લાય ઓર યુ બી હેર વેન યુ નીડ ઇટ. ન, યુ ડોન્ટ નો વેન યુ ગોન્ટ નીડ ઇટ. જે મારો સ્કાઉટ ઉપર જાય ને, આ લોકો સ્કાઉટિંગમાં હોય ને, તો અમુક વસ્તુઓ એ લોકોને પાસે રાખે, એ લોકો બધી ઉપયોગમાં ના આવતી હોય, પણ બી એવર રેડી, એ લોકો શું કહે છે, બી પ્રિપેર્ડ, એવું ને? હા, બી પ્રિપેર્ડ, યુ શુડ બી પ્રિપેર્ડ. તમારે ધરતી કંઈ ઉપયોગ નથી કરવા, પણ તમારે ખિસ્સામાં રાખવાનું દ્રષ્ટામાં. બી પ્રિપેર્ડ, સ્કાઉટ ને યાદ કરો, ઈગલ સ્કાઉટ ને યાદ કરો, બી પ્રિપેર્ડ, યુ આર ગોઈંગ ટુ બી. એટલે જ્યારે બી તમને એમ લાગે કે આ પરિસ્થિતિ આવી છે, જરાક વણસી છે, તરત તમારા ખિસ્સામાં દ્રષ્ટામાં કાઢી અને પહેરી લો,
અને એ સહેલું છે. વન્સ યુ ગોટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ઇટ, તમને મહત્વ એનું લાગે છે જ્યારે કે આ દ્રષ્ટાપાત બહુ મહત્વનું વસ્તુ છે મારા માટે, મારા આત્મા માટે, મારા આત્મા કલ્યાણ માટે આ દ્રષ્ટાપાત, એ જ મને મોક્ષ લઈ જશે. આજે દૃઢ થઈ ગયો કિસાને પણ દૃઢ થઈ દ્રષ્ટાપાત. અને જ્યારે બી કંઈ પણ કોઈ પરિસ્થિતિ એવી આવી, ઇમિજિએટલી યુ જસ્ટ ગો ઇન, ગેટ યુ દ્રષ્ટાભાવ આઉટ, એન્ડ ધેન યુ શાંત. ઇટ વોઝ જનરલ નથી પ્રેક્ટિસ, ઇટ્સ પ્રેક્ટિસ, પ્રેક્ટિસ કરો, પ્રેક્ટિસ કરો, અભ્યાસ. દરેક વસ્તુ નિરાની એમ કહે છે, દરેક વસ્તુ સહજ અને સહેલું છે, સરળ છે. ક્યારે? વૈરાગ્ય અને અભ્યાસ, આ બે વસ્તુ. સ્વાધ્યાય જોઈએ, દ્રષ્ટાભાવ જ્ઞાતાભાવ તો છે તમારો, ફક્ત ત્યારે જ હોય, ફક્ત ત્યારે જ હોય. હું કહેવા જતો હતો પણ તમે નથી, તમે એવું તો કેમ બોલે મારાથી, અમારા તો કેમ જોડે, અમે કીધું ને નિરુપદ્રવી બધા સાહેબ નો વર્ગ શબ્દ છે. કાંઈ ઉપદ્રવ કરતા નથી તેમ બેઠા બેઠા. એક મેં પ્રશ્ન પૂછ્યો છે, તે કેટલા સરળ પ્રશ્ન પૂછ્યો છે કે જેના જવાબ હું તમને જે સમજાવું છું એ તમે સમજો છો એમ પૂછું છું. જો સમજતા હોય તો હું દ્રષ્ટાભાવ કેળવાઈ ગયો. સ્વાધ્યાય તમે દ્રષ્ટાભાવ કેળવાય, તમે અહીંયા બેઠા છો, ભગવાનની વાણી સાંભળો છો, અને હું પોતે સાંભળું છું, રાઈટ? તમે જેમ સાંભળો હું પણ સાંભળું છું. તો એ વખતે મને આ પરમાત્માની વાણીથી એ જ વસ્તુ મારા મનની અંદર ખ્યાલમાં આવે છે કે આ મને શું કહેવા માગે છે. એ જ કહેવા માગે છે કે તું તારામાં ડૂબી જા, બાકી જે થતું તે થવા દે, જે થાય છે તે થવા દે. તમે જે થાય છે થવા દો ને, તો તમારો દ્રષ્ટાભાવ આવી ગયો. એમાં દખલ ના કરો પ્લીઝ, મહેરબાની કરીને. જે થતું એ થવા દો, કોઈ દખલ ના કરો. દખલ નહીં કરવા દે, એને કોફી પીવી, કોફી આપી દેવાય, ચા માગે ચા આપી દો. કેમ આજે ચા માગે છે? કઈ ક્યારે કોફી લીધી? રોટી મારે જોઈ ભરાવાનું નથી કહી શકતા. પણ તમારું અહમ ત્યાં એવું નડે છે તમને કે આજે મેં નક્કી કર્યું છે કે એને કોફી આપવી છે અને એને ચા માગી છે. થાય છે કે નહીં તમને? શું ના it's very opposite to how we have been trained. It's very difficult to implement it when the situation arises. Correct. આપણે ટ્રેનિંગ એ મળી છે પહેલેથી, એટલે ઇટ્સ વેરી ડિફિકલ્ટ. તમે કાયમ એને ચા પીધો પછી કદાચ કોફી માગે, એ તમારું મગજ થોડુંક આમ છટકે. એક્સપેક્ટેશન મારી રજા વગર પાછું
શેનું બદલાવ જાય હવે ચા કરી બેઠી છું. આમ તો સહેલું છે, જે જોતું એને ઊંધું માગવાનું. એક એક ડૉક્ટર હતા ગાયનેકોલોજીસ્ટ ઓબ્સ્ટેટ્રિશિયન્સ જે હોય ને, તો એ જમાનાની વાત કરું છું કે જ્યારે આવું બધું બધું ગોતાણું કે તમે ત્યારેથી ખબર પડે તમને કોણ છે, બાબો છે, બેબી છે. એને શરૂઆતથી આવતી હોય ને ત્યાં, એને એ સાયકોલોજી પડી શાર્પ, એને ખબર પડી જાય કે શું જોઈએ છે, બેબી જોઈએ છે કે બાબો જોઈએ છે. એવું નો માઇન્ડ લાઈક ઇન્સ્ટિંક્ટ. તો પછી એ ઓલી જ્યારે આપણી વાત થતી પછી એમ કેમ ક્યારેક તું પૂછી લે ને, શું હશે ડૉક્ટર, શું લાગે તમને, બેબી હશે બાબો, હા શું કરે ડૉક્ટર, એને ખબર પડી ગયું ક્યારે શું જોઈએ છે, એનાથી ઊંધું કે વિપરીત કે એ બેબી માગતી હોય ને તેને કે તને બાબો આવવાનો છે. હવે જ્યારે જો બાબો આવ્યો તો કે ડૉક્ટર કહેતા હતા કીધું, બેબી આવી ત્યારે જોઈતી હતી ત્યારે યાદ જ ના આવી ડૉક્ટર શું કીધું. દેટ વોઝ અ સાયકોલોજી અને એ ઓલવેઝ ગોન એવરી ટાઈમ. યોર રાઈટ, જે માગે ને કદું બધું કહેવાનું તમારે, તો મને એમ કે તમને આજે કોફી જોઈ જોઈએ, ચા બધું ચા બનાવી છે, બનાવી જ છે ને બધા, કે શું આજે બનાવ્યું છે. તો પત્ની પૂછ્યા કરે કે આજે આ બનાવે છે, આ બનાવે છે, તે બનાવે, બોલો કે આજે આ નથી મારી પાસે, આ નથી મારી પાસે, આ નથી એમ કરી કરે. તો કે પછી કે સર ઢોકળા બનાવો, પત્ની પૂછે છે સર ઢોકળા બનાવો, એ ઢોકળા તો બનાવવાનો જ હોય ને, પલાળી દીધેલું હોય, પલાળી તમે કયો તો તમે કહો ઢોકળા બનાવો. એટલે બહુ એવી ચિંતા નહીં કરવાની, આ માનતે છે બાબા તમે જે કહો કરો, જે સામે કરો પછી ઉલટાનું સામેથી એને એમ થશે કે ના ના મારે એમને માટે જે કઈ એમને પસંદગી હોય એ પ્રમાણે મારે કરવું જોઈએ, થાય કે નહીં, તમે થાય કે નહીં. તમારામાં મધ્યસ્થ ભાવ, ઉદાસીન ભાવ, દ્રષ્ટા ભાવ કેટલો સરળ છે. કયો ખાલી આ બાજુ જોઈને જ બોલો છો. જો શરૂઆત એકથી જ કર. એક એક બાપ એના દીકરાને સ્કૂલમાં મૂકવા જાય છે, તો પેરો જાય છે, પછી બેસાડે છે, પછી ટીચરને કહે છે કે મારો દીકરો બહુ સેન્સિટિવ છે, તમારે કે બી કહેવું હોય ને તો બાજુવાળી છે. શિક્ષણ શિક્ષણ કર્યું અમને ન સમજાય.
ગમે તેમ કરીને ભોગતો ભોગતો લેવાનો છે આપણે. તો ઈષ્ટ અનિષ્ટ વસ્તુને વિશે રાગ અને દ્વેષના પરિણામનો કરતા છે. તો જીવ રાગ કરે ને એ રાગ કરી શકે છે, રાગ નો કરતા પોતે છે, દ્વેષ નો કરતા પણ પોતે છે. ક્યારે? સ્વભાવમાં તો રાગ પણ નથી ને દ્વેષ પણ નથી, સ્વભાવ તો એનો વિતરાગ છે. તો ક્યારે કરે છે? તો કે વિભાવમાં જો ગયો જીવ તો એ રાગ નો પણ કરતા બને છે અને દ્વેષ નો પણ કરતા બને છે. અને એને કારણે જે ઈષ્ટ અનિષ્ટ ભાવ થાય છે એ એના પુણ્ય ને પાપનો કર્મનો બંધ કરે છે. તો કે પુણ્ય પાપનો કર્મનો કરતા નથી જીવ, પણ પુણ્ય પાપ જે બંધાય છે એનું કારણ આ છે. જેમ અજીવ કે પુદ્ગલ આશ્રિત વસ્તુનો આત્મા કરતા નથી, કરતા બની ના શકે, એ પરદ્રવ્ય છે માટે ના બને છે, તેમ પુણ્ય પાપનો કરતા નથી. પુણ્ય પાપ પણ પરદ્રવ્ય છે, પુદ્ગલ જરૂર છે. પુણ્ય પણ પુદ્ગલ છે અને પાપ પણ પુદ્ગલ છે, કારણ કે કર્મ છે એ પુદ્ગલ છે એટલે પર છે. તો પરનો કરતા તો છે જ નહીં જીવ, પણ ઈષ્ટ અનિષ્ટ એટલે મને જે ગમ્યું અને મને ન ગમ્યું એ તો હું કરું છું. એ ગમવા પણ કે ન ગમવા પણ છે એ તો મારામાં છે. તો મારામાં પણ એ નથી આમ તો, પણ હું જ્યારે વિભાવમાં જાઉં છું ત્યારે હું એનો પણ કરતા કરું છું. સમજ્યા છે? તો તાત્પર્ય શું આવ્યું આમાં? કે હું સ્વભાવમાં જ્યાં સુધી હોઉં ત્યાં સુધી હું નિર્લેપ છું, મને કોઈ કર્મ ની ના શકે, કોઈ કર્મનો હું કરતા ના બની શકું. તો પુણ્યનો હોય કે પાપનો હોય ડઝન્ટ મેટર, કારણ કે મને ત્યાં ઈષ્ટ અનિષ્ટનો ભાવ જ નથી. મારા વિતરાગ સ્વરૂપની અંદર નથી કોઈ ઈષ્ટ વસ્તુ કે નથી કોઈ અનિષ્ટ વસ્તુ, નથી કોઈ સારું કે નથી કોઈ નરસું મારા વિતરાગ સ્વભાવની અંદર. પણ હું વિતરાગ સ્વભાવમાંથી જો બહાર નીકળું એટલે વિભાવમાં જાઉં, વિભાવને વિશેષ ભાવમાં જાઉં, મોર ધેન સ્વભાવ, તો મને જે રાગ દ્વેષના પરિણામ થાય એનો કરતા હું બનું. અને એને કારણે જે પુણ્ય પાપ રૂપી કર્મ, એ પુણ્ય પાપ જેનું ફળ છે એવું કર્મ એ વખતે હું બાંધું છું. સમજાય?
જો હું સ્વભાવમાં રહું તો મારો સ્વભાવ વિતરાગ છે. આ ગૂંચવાનું છે, હું વિતરાગ છું એ મારો સ્વભાવ છે. અને એ વિતરાગ દશાને પહોંચવા માટે, ત્યાં પહોંચવા માટે, એ દશા સુધી જવા માટે આપણને એનું જે મૂળ બિંદુ છે, મૂળ શરૂઆત છે, એ વૈરાગ્ય છે. વૈરાગ્યની પરાકાષ્ઠા એ વિતરાગતા છે. તો જો મને આ મારું વિતરાગ સ્વરૂપ બરોબર નજરમાં આવ્યું, દ્રષ્ટિમાં આવ્યું અને એ દ્રઢ થયું, તો વૈરાગ્ય તો બહુ સારું છે. અત્યારે આપણને વૈરાગ્ય અઘરો લાગે છે, કેમ કે આપણે શું સમજીએ છીએ કે મારા છોડવાનું છે, આ છોડવાનું છે, આ છોડવું. આ જે કંઈ તમે અનાધિકાળથી નથી કર્યું એ કરવાનું આવે જ્યારે, ત્યારે અઘરું લાગે છે. પણ જેમ નથી જ કંઈ કરવાનું મારે, વૈરાગ્ય એકચ્યુઅલી તો મુક્તિ છે ને. એ તો બધા ફ્રી, બધા દુઃખના કારણો છે મુક્તિ. બધા તમને કઈ કરવાનું નથી. એને કીધું મને કોફી જોઈએ છે, કોફી આપી દીધી. એને ચા જોઈએ છે, ચા આપી દીધી. એને નાસ્તો કરવો છે, નાસ્તો આપી દીધો. આજે નાસ્તો નથી કરવો, નથી કરવો. આ કરીને મૂકી દે શું થશે? થાય વિકલ્પ થાય ને? એ વિકલ્પ નહીં કરવાનો. આણે આમ ના કર્યું માટે મને આ તકલીફ આવીને પડી, હવે હું ક્યાં નાખીશ? પરિપૂર્ણ છું એવું રટણ કરજો. તો ક્યારે કયું કરવાનું? એટલે એટલે ઇષ્ટ અનિષ્ટ વસ્તુને વિશે થતા રાગદ્વેષના પરિણામ, કારણ કે રાગદ્વેષ પોતાનામાં થાય છે, બહાર નીકળ્યો તો રાગ અને દ્વેષ છે, અંદર હોય તો કઈ નથી. અને તે રાગદ્વેષ થી જે પરિણામ છે એનું, એ પરિણામો કરતા બને છે. આમ પરિણામ એટલે ભાવ, રાગદ્વેષના ભાવ પણ થાય. પણ અહીંયા એમ પણ તમે લઈ શકો કે એ રાગદ્વેષના ભાવ અને રાગદ્વેષના પરિણામે એના પર, કારણ કે તે જીવમાં અજ્ઞાનવશ ઉત્પન્ન થાય છે. પોતામાંથી બહાર નીકળ્યો એને અજ્ઞાન છે, પોતાનામાં હોય ત્યાં સુધી જ્ઞાની. જીવ જ્ઞાની છે ક્યાં સુધી? અહીંયા પોતાનામાં હોય એ જ એનો અર્થ જરા સમજાવશો. પોતાનામાં હોવું એટલે બહારની કોઈ પણ પરિસ્થિતિ કે કોઈ પણ નિમિત્તથી સંપૂર્ણપણે અલિપ્ત રહેવું એ પોતાના, એની કોઈ અસર આપણે ના લઈએ. ઓકે, બહારમાં થતા કોઈ પણ ફેરફારની અસર આપણને ના થાય. આપણે કહ્યું હતું, તમને લખાયું હતું ખરાબ, તમને યાદ હોય તો, યાદ તો હશે ને? મોડી સાથે ખ્યાલ આવી જશે, કઈ સાથે ખ્યાલ આવશે.
આ સંકલ્પ છે. ક્ષણિક પર્યાયોથી પર પોતાના અવિનાશી સ્વરૂપનું અનુસંધાન જેનાથી સધાતું હોય કે વધુ દ્રઢ થતું હોય તેવી વૃત્તિ પ્રવૃત્તિ અને જીવન વ્યવહાર એ મોક્ષ માર્ગનો વ્યવહાર છે. ક્ષણિક પર્યાયોથી પર પોતાના અવિનાશી સ્વરૂપ એને જે દ્રઢ કરે એની સાથે આપણે જોડાવાનું છે. પર્યાય એ હું નથી, એ પર્યાયોથી પર જે દ્રવ્ય છે એ હું છું. હા, આપણે જેમ લખાવ્યું છે બધાને પર્યાય લખાવું વચનો છે. પરમાત્મા પ્રત્યે પ્રેમ ભક્તિ જીવ જગત પ્રત્યે આત્મીયતા ભરી સહાનુભૂતિ, ભૌતિક જગત પ્રત્યે વિરક્તિ અને ક્ષણિક પર્યાયોથી પર ક્ષણિક પર્યાયોથી પર પોતાના અવિનાશી સ્વરૂપનું અનુસંધાન જેનાથી સધાતું હોય કે વધુ દ્રઢ થતું હોય તેવી વૃત્તિ યંત્રણ વસ્તુ છે, પ્રવૃત્તિ બાહ્ય વસ્તુ છે અને જીવન વ્યવહાર બીજા સાથે એ મોક્ષ માર્ગનો એનાથી થોડો વિશેષ કીધેલો તમે, પછી આપણે નાની ક્લિપ નો વિડીયો પણ બનાવેલો, એ આખું હમણાં પાછું પોસ્ટ કરી દઈશું. નિર્ભય બનવા માટે અરિહંત સાથે આપણો અભેદ છે તે ભાવિત થાય તો નિર્ભય બનાય. ભેદ થી ભય છે, અભેદ થી અભય. સર્વમંગલમાંગલ્યમ સર્વ કલ્યાણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જ
Jai 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 J